हेलो एवरीवन, आ वीडियो नी अंदर आपणे कैरेक्टर्स अने स्ट्रिंग माटे फॉर्मेटेड आउटपुट केवी रीते वर्क करे छे एना विशे स्टडी करीशुं। सौप्रथम कैरेक्टर्स माटे फॉर्मेटेड आउटपुट जोईए तो एनी सिंटेक्स में आपणे लख्युं छे printf परसेंटेज wc अने त्यारबाद वेरिएबल नुं नाम। हवे आ जे वेरिएबल छे ए आपणो कैरेक्टर वेरिएबल होय छे, तेमज w छे ए आपणे जे पण वेरिएबल प्रिंट करावडावानो छे एनी विड्थ छे। width આપણી હંમેશા ઇન્ટીજર માં હોય છે। આ ઉપરાંત જ્યારે પણ આપણે width નો ઉપયોગ કરીએ છે એ વખતે આપણા કેરેક્ટર્સ છે એ ઓલવેઝ રાઇટ જસ્ટિફાઇડ પ્રિન્ટ થાય છે, જેમ એ ઇન્ટીજર અને રીઅલ નંબર્સ માં પ્રિન્ટ થતા હતા એવી જ રીતે। હવે આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીંયા આગળ આપણે કેરેક્ટર વેરિયેબલ લીધો છે જેની અંદર આપણે a સ્ટોર કર્યું છે અને હવે એક કેરેક્ટર વેરિયેબલ્સ ને આપણે પ્રિન્ટ કરાવવા જઈએ છીએ ત્યારે એની વિડ્થ આપણને આપેલી છે 5, એનો મતલબ એ કે ટોટલ 5 વિડ્થ ની સ્પેસ આપણને મળશે અને એની અંદર આપણે એ પ્રિન્ટ કરાવવાનો છે જે રાઇટ જસ્ટિફાઇડ પ્રિન્ટ થશે। એટલે પહેલા 4 જેટલી સ્પેસ છૂટશે અને ત્યારબાદ આપણો એ પ્રિન્ટ થશે। એની પછી આપણે બીજા બે વેરિયેબલ પ્રિન્ટ કરાવવાના છે જેમાં આપણે a is equals to has અને b is equals to 1 લીધેલા છે અને એમાં આપણે printf ફંક્શનમાં લખ્યું છે %-4c તેમજ %3c। હવે જ્યારે પણ આપણે હાયફન લખીએ છે ત્યારે આપણા એલિમેન્ટ્સ હોય એ લેફ્ટ જસ્ટિફાઇડ પ્રિન્ટ થાય છે। સ્પેસ આપણને આપેલી છે 4c, એટલે કે 4 જેટલી સ્પેસ છે એમાં લેફ્ટ જસ્ટિફાઇડ પ્રિન્ટ થયું, એનો મતલબ કે ફર્સ્ટ અહીંયા આગળ આપણું એસ પ્રિન્ટ થઈ જશે અને ત્યારબાદ 3 જેટલી સ્પેસ છૂટ છે। એની પછી %3c લખેલું છે તો એની માટે આપણે 3 વિડ્થ વાળી એક સ્પેસ લઈએ અને એની અંદર આપણો 1 છે એ રાઇટ જસ્ટિફાઇડ પ્રિન્ટ થશે, એટલે આગળ પહેલા 2 સ્પેસ છૂટશે અને ત્યારબાદ 1 પ્રિન્ટ કરીને આપણને મળશે। હવે આ વસ્તુને થોડી ડિટેલિંગથી ભણીએ તો અહીંયા આગળ આપણને એક કેરેક્ટર વેરિયેબલ આપેલો છે a is equals to k। હવે જ્યારે આપણે આ a ને પ્રિન્ટ કરાવવા જઈએ છીએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ printf ફંક્શનમાં આપણે લખ્યું છે કે %ca, એટલે નોર્મલ %c નો યુઝ કર્યો છે, એનો મતલબ આપણે અહીંયા width નો ઉપયોગ કર્યો નથી અને જ્યારે width નો ઉપયોગ કરતા નથી ત્યારે બાય ડિફોલ્ટ આપણા એલિમેન્ટ્સ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે લેફ્ટ જસ્ટિફાઈડ હોય છે। તો સૌપ્રથમ આપણે એ જે પણ એ પ્રિન્ટ કરાવીએ છીએ જેની વેલ્યુ k છે એ પ્રિન્ટ થઈને આપણને મળે છે। હવે સપોઝ આ સ્લેશરની જગ્યાએ આપણે કંઈ બીજો કેરેક્ટર પ્રિન્ટ કરાવડાયો હોત તો એ અહીંયાથી પ્રિન્ટિંગ કરવાનું આપણું ચાલુ કરે છે। એની પછી આપણે સેકન્ડ printf ફંક્શનમાં લખ્યું છે %5c અને ત્યારબાદ a ની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે। 5c નો મીનિંગ એવો થાય છે કે આપણને ટોટલ 5 જેટલી વિડ્થ મળે છે અને એ 5 જેટલી વિડ્થમાં આપણે k સ્ટોર કરાવવાનું છે, પરંતુ એ રાઇટ જસ્ટિફાઇડ પ્રિન્ટ થતું હોવાથી આપણે આગળ 4 જેટલી સ્પેસ છૂટશે અને પછી આપણો k પ્રિન્ટ કરીને મળશે। એની પછી આપણે લખ્યું છે printf *c અને આપણે 5, a લખેલું છે। હવે આ જે સ્ટાર છે એ 5 થી રિપ્લેસ થશે, એનો મીનિંગ કે અલ્ટિમેટલી આપણું printf ફંક્શન %5c જેવું વર્ક કરશે, એટલે કે ઉપરનું જે આપણું એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ જેવું એ વર્ક કરે છે, તો એનો મીનિંગ કે એનો આઉટપુટ પણ આપણું સેમ જ આવશે। એની પછી આપણે લખ્યું છે printf %-5c। હવે આ જે હાયફન લખ્યું છે એ હાયફન નો મીનિંગ થાય છે કે આપણે લેફ્ટ જસ્ટિફાઇડ પ્રિન્ટ કરવાનું છે, એટલે આપણે લેફ્ટ જસ્ટિફાઇડ k ને પ્રિન્ટ કરે છે, પરંતુ એ ટોટલ 5 જેટલી સ્પેસ ઓક્યુપાય કરે છે, એટલે આપણે 4 સ્પેસ છોડવી પડશે અને હવે કશી પણ વસ્તુ આની પછી પ્રિન્ટ કરાવીએ તો એ અહીંયાથી પ્રિન્ટ કરવાનું આપણું સ્ટાર્ટ કરશે, જે એકમાત્ર ડિફરન્સ છે આપણા ફર્સ્ટ printf અને લાસ્ટ printf ની અંદર। હવે આપણે સ્ટ્રિંગ્સ માટે ફોર્મેટેડ આઉટપુટ કેવી રીતે કામ કરીએ એ જોઈએ તો એમાં printf ફંક્શનમાં આપણે લખ્યું છે %w.ps અને ત્યારબાદ વેરિયેબલ,
આ વેરિયેબલ એ આપણો સ્ટ્રીંગ વેરિયેબલ હોય છે અને આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે સ્ટ્રીંગ છે એ ડાયરેક્ટલી સી પ્રોવાઈડ કરતું નથી, એટલા માટે આપણે એની માટે કેરેક્ટર એરે લેવો પડે છે. ડબલ્યુ છે એ આપણે જે પણ વેરિયેબલ પ્રિન્ટ કરાવડાવવાનો છે એની વિડ્થ હોય છે, જ્યારે પી છે એ વેરિયેબલના ફર્સ્ટ પી કેરેક્ટર્સને પ્રિન્ટ કરાવડાવવા માટે આપણે લઈએ છીએ. ડબલ્યુ અને પી એ બંને આપણા ઇન્ટીજર નંબર્સ હોય છે. હવે આ વસ્તુને આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ તો અહીંયા આગળ આપણે લખ્યું છે કેરેક્ટર આઈ અને બ્રેકેટમાં ટેન, એનો મતલબ એ થયો કે આપણે એક એરે ડિક્લેર કર્યો છે જેની સાઈઝ 10 છે અને જેમાં આપણે હેલો સ્ટોર કરાવેલું છે. હવે જ્યારે પ્રિન્ટએફ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં આપણે લખ્યું છે %7s ટોટલ આપણા આઈની વિડ્થ 5 છે, તો એનો મતલબ એ થયો કે પહેલા બે સ્પેસ છૂટશે અને ત્યારબાદ આપણું હેલો પ્રિન્ટ થશે. કેમ કે આપણે આગળ પણ જોયું હતું ને અત્યારે ફરીથી કહીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ વેલ્યુ છે એને આપણે વિડ્થની મદદથી પ્રિન્ટ કરાવવા જઈએ છીએ તો એ ઓલવેઝ રાઈટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થાય છે, એટલા માટે હેલો રાઈટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થયું અને આગળ બે સ્પેસ છૂટી. એની પછી બીજું એક્ઝામ્પલ લખ્યું છે, એમાં આપણે લખ્યું છે કે કેરેક્ટર એ 10, એટલે કે આપણે બીજો એક સ્ટ્રીંગ વેરિયેબલ લીધેલો છે અથવા કેરેક્ટર એરે લીધેલો છે જેની સાઈઝ 10 છે અને જેમાં આપણે હેલો સ્ટોર કર્યું છે. હવે ત્યાં આગળ આપણે લખ્યું છે %-5.2s અને પછી ફરીથી %5.2s. હવે જ્યારે હાઈફન નો ઉપયોગ કરીએ છીએ એનો મિનિંગ એવો થયો કે આપણું જે પણ વસ્તુ પ્રિન્ટ કરાવવાની છે એ લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થશે. ફર્સ્ટ થિંગ, ફાઈવ નો મિનિંગ એ થયો કે આપણી વિડ્થ 5 છે અને .2 નો મિનિંગ એવો થયો કે ફર્સ્ટ ટુ કેરેક્ટર ધેટ મીન્સ એચ અને ઈ જ પ્રિન્ટ કરાવડાવવાના છે, તો એનો મિનિંગ એ થયો કે આપણે અહીંયા આગળ એચ અને ઈ પ્રિન્ટ કરાવડાવી દીધા અને ત્યારબાદ આપણને 3 જેટલી સ્પેસ છૂટી, કેમ કે ટોટલ વિડ્થ 5 છે. એની પછી સેકન્ડ એક્ઝામ્પલમાં જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલમાં %5c લખ્યું, 5.2s લખ્યું છે, તો એનો મિનિંગ એવો થયો કે વિડ્થ તો 5 જ છે પરંતુ બે જ વેરિયેબલ ડિસ્પ્લે કરાવ, બે જ કેરેક્ટર ડિસ્પ્લે કરવાના હોવાથી આપણે એને રાઈટ જસ્ટિફાઈડ પ્રિન્ટ કરીશું, એટલે પહેલા 3 સ્પેસ છૂટશે. હવે આ જ વસ્તુને આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો આપણને અહીંયા આગળ એક કેરેક્ટર એરે આપેલો છે જેની અંદર આપણે કમ્પ્યુટર સ્ટોર કરેલો છે. જ્યારે નોર્મલ પ્રિન્ટએફ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે %s ત્યાં આગળ આપણે વિડ્થ આપેલી નથી, તો આપણું કમ્પ્યુટર લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થાય છે અને એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરીને આપણને આપે છે, કેમ કે આની અંદર આપણે કંઈ પણ ફોર્મેટ યુઝ કરેલું નથી. આ ઉપરાંત આની પછી સપોઝ કંઈ પણ વસ્તુ લખો છો તો એ અહીંયાથી પ્રિન્ટ થવાનું આપણું સ્ટાર્ટ કરશે. એની પછી આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે printf 10s. હવે જ્યારે આપણે આ 10s નો યુઝ કરીએ છીએ એ વખતે ટોટલ આપણી 10 જેટલી વિડ્થ ઓક્યુપાય કરે છે અને આપણો વર્ડ છે એ 8 કેરેક્ટરનો હોવાથી પહેલા બે સ્પેસ છૂટે છે અને પછી આપણો વર્ડ કમ્પ્યુટર પ્રિન્ટ થાય છે. એની પછી %*s 10, a. હવે આ જે સ્ટાર છે એ 10 થી રિપ્લેસ થાય છે, એનો મતલબ કે આ પ્રિન્ટએફ ફંક્શન છે એ આપણું ઉપરના પ્રિન્ટએફ ફંક્શન જેવું કામ કરે છે અને એથી જ એનું આઉટપુટ ઉપરના પ્રિન્ટએફ ફંક્શન જેવું જ આવે છે. એની પછી આપણે લખ્યું છે printf %-10s, તો આનો મિનિંગ એવો થયો કે આ આપણું લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ કરશે, તો લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ કરતું હોવાથી કમ્પ્યુટર પ્રિન્ટ થઈ ગયા બાદ બે જેટલી સ્પેસ છૂટશે, કેમ કે ટોટલ વિડ્થ એની 10 છે અને કોઈ બી નવો વેરિયેબલ પ્રિન્ટ કરાવવાનો હશે તો એ અહીંયાથી પ્રિન્ટ થવાનું ચાલુ થશે. એની પછી આપણે લખ્યું છે printf %3s. હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આપણી વિડ્થ છે એ 3 છે, જ્યારે આપણે વર્ડ છે એ 8 વિડ્થનો છે, એનો મતલબ એ કે જે વિડ્થ આપણે પ્રિન્ટ કરાવવાની છે એ આપણા વર્ડની લેન્થ કરતા નાની છે, એનો મતલબ એ કે ઓલવેઝ આ
જે પણ વિડ છે એને ઇગ્નોર કરશે. એનો મતલબ એ થયો કે આ આપણું પ્રિન્ટએફ આપણા ફર્સ્ટ પ્રિન્ટએફની જેવી રીતે જ વર્ક કરશે. એટલે એ આપણને કમ્પ્યુટર જે ફર્સ્ટની જેમ હતું એમને પ્રિન્ટ કરીને આપશે, અને કંઈ પણ નવી વસ્તુ હશે એ અહીંયા આગળથી પ્રિન્ટ કરવાની સ્ટાર્ટ કરશે. એની પછી આપણે લખ્યું છે પર્સન્ટેજ 10.3s. આનો મિનિંગ એ થયો કે આપણી ટોટલ વિડ્થ 10 છે, આપણે રાઈટ જસ્ટિફાઈડ પ્રિન્ટ કરાવવાનું છે, અને ફર્સ્ટ 3 કેરેક્ટર એટલે કે COM જ પ્રિન્ટ કરાવડાવવાના છે. તો COM આપણા રાઈટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થયા, અને એની પહેલા 7 જેટલી સ્પેસ છૂટી. હવે એની પછીનું પ્રિન્ટએફ જે ફંક્શન છે એમાં આપણે લખ્યું છે પર્સન્ટેજ હાઇફન 10.3s. એનો મતલબ એ થયો કે આપણે ટોટલ વિડ્થ 10 છે, આપણે 3 કેરેક્ટર એટલે કે COM પ્રિન્ટ કરાવવાના છે, અને એ લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ કરાવવાના છે. એટલે લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થઈ ગયા બાદ આપણી 7 જેટલી સ્પેસ છૂટશે. અને લાસ્ટમાં આપણે એવું લખ્યું છે કે પ્રિન્ટએફ પર્સન્ટેજ 0.3s. એટલે કે અહીંયા આગળ આપણે વિડ્થ નથી આપી, પરંતુ આપણે એવું કીધું છે કે 0.3s. એનો મિનિંગ એ થયો કે આપણે ફર્સ્ટ 3 કેરેક્ટર જ પ્રિન્ટ કરાવવાના છે, અને એ ઓલવેઝ લેફ્ટ જસ્ટિફાઈડ પ્રિન્ટ થશે. એટલા માટે આપણે અહીંયા આગળ 3 કેરેક્ટર્સ પ્રિન્ટ કરેલા આપણે જોઈ શકીએ છીએ. અને હવે પછી આની પછી કોઈ પણ પ્રિન્ટએફ ફંક્શન લખીએ છીએ તો એ અહીંયાથી આપણું પ્રિન્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરશે. થેન્ક યુ.